મને ખબર હોય કે નું આજે આવી ગયું પાર્સલ, પણ હવાર મમ્મી આવી જાય બધા ખેતર માં. હમણાં તમે જુવાર કઢાવી એટલે જુવાર ની કરવાની હતી ધાર, પછી હતી જુવાર સુકવાની, જુવાર સુકવી દીધી કેમ કે થોડાક દિવસ સુકાવા દેશું, પછી મેં એને વેસી નાખ્યું. એમાંથી થોડીક જુવાર લઈ લીધી કેમ કે અમારે પોર પાસે આ જુવાર વાવવાની હોય તો એના માટે રાખવું પડે ને બિયારણ. આજનું ખેતર નું કામ થઈ ગયું કમ્પ્લીટ, હું નીકળી ગયો ઘર તરફ, પણ ભોં બહુ ધકતી હતી. આવી જાય કુંડી હાથ પગ ધોવા, પણ આમાં નાવાનું મન થઈ જાય. ઉનાળાના તમારે કેવા તડકા પડે કમેન્ટ કરી દેજો. હમણાં થી એવું થઈ જાય કે દિવસ ના બે વાર નાઈ લઈ ખેતર માં કામ કરતા તો બહુ તડકો લાગે. નાવાનું કેન્સલ કરીને હું આવી ગયો ઘરે. અહીંયા આવીને જોયું તો અહીંયા પપ્પા દળતું દળતા, અહીંયા બાજરી ને ચોખા ભેગા, અમારે તામ જ હોય. મોટભાઈ ને જોયું તો મોટભાઈ તો જ્ઞાન લેતા હતા, મેં કીધું હું જોવે છે તો આપડા બ્લોગ હાલતા. બધા ને મોબાઈલ નો તાવ આવી ગયો છે, પછી હું તો બેસી ગયો જમવા. જમીન મેં કીધું લેમ્પોંગ ને આખી લો, આમ તો આકવા નહીં મળે, પણ નાના છોકરા ની ગાડી હાકીને ખુશ થઈ જાય આપડે તો. પછી હું નીકળી ગયો વરિયાળી ખાવા દુકાને ને ખેતર માં. અમારા ખેતર માં વરિયાળી નો છોડવો છે, તાજી વરિયાળી ખાવાની બહુ મજા આવે. ગામ માંથી ફોન આવી ગયો, હું આવી ગયો પાર્સલ લેવા. મને ખબર નતી એનું પાર્સલ છે, પણ લઈને આવી ગયો ઘેરે. અહીં તો છોકરા ને હાલા વાલા હાલતા, મને લાગી ગયું તીડકો. મેં કીધું ફેફસી ખાઈ લઉં જરીક. મોર મિની બ્લોગ માટે સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.